Namo Noe Savarihantanam, Namo Noe Savaridanam, Namo Noe Savairiyanam, Namo Noe Savujayanam, Namo Noe Savatrikalavati Savanam, Omkara Mindu Sanyavta Nityam Jayanti Yogina, Kamadam Okshadam Se Omkarai Namo Namo, Manganam Bhagavanayo Manganam Gautamavini, Manganam Kundkundacharya Ujendra Mursu Manganam Namasamari Sadhani, Sanu Bhutya Chakasti Chit Sohavai Bhavaya Sarvama, Kripao Niyutani Gata. Samaysar. भगवान कुंदकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां निर्जरा अधिकारमां गाथा 230 चाले छे। गाथा 230 नो अर्थ टीका भावार्थ अने पूज्य गुरुदेव कांजीस्वामीए आपेल प्रवचनना महद अंशो पण आपणे कर्या छे। હવે આજે શેષ અંશ લઈએ તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। 230 ગાથામાં એ વાત આવી કે સમ્યક દ્રષ્ટિને કાંક્ષા નથી, એને કાંક્ષાનો અભાવ હોવાથી, એટલે કે એ નિકાંક્ષ છે, નિર્વાંછક છે, તેથી તેને કાંક્ષાકૃત એટલે ઈચ્છાકૃત બંધ નથી પરંતુ નિર્જરાજ છે। અગાઉ 229મી ગાથામાં નિશંકની વાત આવી, આ નિકાંક્ષાની વાત આવી। સમ્યક દ્રષ્ટિને 8 અંગ પ્રગટ થાય છે, એમાં આ બીજા અંગ વિશેની વાત ચાલે છે કે સમ્યક દ્રષ્ટિ એકમાત્ર જ્ઞાયક ભાવે જ રહે છે, પોતાનું જેવું નિજ શુદ્ધ સ્વરૂપ છે, નાયક 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 એવા જ્ઞાયક ભાવમય થઈ જાય છે। નાયકમય ભાવ છે એ જ્ઞાયક ભાવમય પોતે થઈ જાય છે, એટલે એને કોઈ બીજા કર્મના ફળો પ્રત્યે આકાંક્ષા કે ઈચ્છા નથી। એમ નથી કે પુણ્યના ફળ તરીકે મને આ મળે તો સારું, એવી કોઈ ઈચ્છા થતી નથી, કે પરમાંથી એને કંઈ પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા થતી નથી, પરમાં એને કંઈ કરવાની પણ ઈચ્છા થતી નથી, પરને ભોગવવાની પણ ઈચ્છા થતી નથી। પોતે ધ્રુવ તરફ ડળ્યો છે અને લક્ષ ધ્રુવ તરફ રહે છે, એટલે શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે। અને પછી જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ત્યારે પણ દ્રષ્ટિ તો ત્યાં જ રહે છે, અને પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ અનુભવ સહિત સમજાયું છે, એટલે બીજે ક્યાંયથી કાંઈ પણ પ્રાપ્ત કરવાની એને ઈચ્છા આકાંક્ષા હોતી જ નથી। અને છતાં પણ ક્યાંક સૂક્ષ્મ ઈચ્છા દેખાય, કોઈક અલ્પ ઈચ્છા દેખાય, તો એ ઈચ્છા પ્રત્યે એ સારી છે, એ ઇષ્ટ છે, એ યોગ્ય છે, એ કરવા લાયક છે, જેથી મને લાભ છે, એવો કોઈ ભાવ જ્ઞાનીને હોતો નથી, એટલે અતિ અલ્પ બંધ પડે છે। એટલે દ્રષ્ટિની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એમ કહેવાય કે જ્ઞાનીને બંધ પડતો જ નથી। અને જે કર્મના ઉદય આવ્યા છે, જેને કારણે સંયોગો સર્જાયા છે, જેને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ છે અથવા તો એવી વસ્તુની પ્રાપ્તિ થઈ છે, એટલે કે વસ્તુઓ પોતાની સમીપમાં આવી છે, છતાં પણ એ પ્રત્યેનું એનું વલણ નથી, એમાં ઇષ્ટબુદ્ધિ નથી, એટલે એને નિર્જરાજ થાય છે એમ કહેવામાં આવ્યું। આજે વિશેષ અંશ આપણે લઈએ, પ્રવચન રત્નાકર ભાગ 7મો એના પાના નંબર 495 ઉપર ગુરુદેવ કહે છે કે ધર્મીને પુણ્ય અને પાપના ફળોનો આદર નથી। પૂર્વે એણે જે શુભભાવ કર્યા એને કારણે એને પુણ્યનો બંધ પડ્યો, પણ એવા પુણ્યના ફળનો જ્ઞાનીને ધર્મીને કંઈ ઉમળકો નથી, આદર નથી, મળે તો સારું એમ નથી। અર્થાંત પુણ્ય આદિ ભાવોને ધર્મ માનવાવાળા વ્યવહાર ધર્મોનો
તેઓ પૂદગળ સભા હોવાથી એવા વ્યવહાર ધર્મોનો પણ આદર નથી. એક વાત તો એ કે પુણ્ય બંધને કારણે જે ફળ પ્રાપ્ત થાય એની રૂચિ કે આદર નથી, એ સારા છે કે એમાં ઇષ્ટપણું છે એમ તો એને નથી. પરંતુ સાથે ને સાથે એ પણ છે કે આ પુણ્ય આદિ જે ભાવ શુભ ભાવને કારણે પુણ્યનો બંધ થાય એ કાંઈ ધર્મ પણ નથી, એટલે એ મુક્તિનો માર્ગ પણ નથી. અને એવા પુણ્ય આદિ ભાવોને ધર્મ માનવા વાળો આખો વ્યવહાર એ વ્યવહાર પ્રત્યે એને આદર નથી. શુભભાવ દ્વારા ધર્મ છે એવી માન્યતા જ્ઞાનીને ધર્મીને હોતી નથી. શુભભાવ આવે છે સાધકને, શુભભાવ આવે છે એને, કાંઈ અશુભભાવ આવે એમ નહીં. એને શુદ્ધભાવ નથી ત્યારે શુભભાવ હોય, પણ એવા શુભભાવરૂપ વ્યવહાર ધર્મ પ્રત્યે એને એમ નથી કે આ મુક્તિનો માર્ગ છે ને એ આદરવા યોગ્ય છે, એ આશ્રય કરવા યોગ્ય છે એમ નથી. એટલે ગુરુદેવ બે વાત અહીંયા સાથે સમજાવે છે. પહેલી વાત એ કહી કે ધર્મીને પુણ્ય અને પુણ્યના ફળનો આદર નથી અર્થાંત કરી, અને બીજી વાત સાથે એ કહી દીધી કે પુણ્ય આદિ ભાવોને ધર્મ માનવા વાળા વ્યવહાર ધર્મોનો પણ આદર નથી, સ્વીકાર નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ વાંછા રહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી, નિજરાજ છે. ત્યારે કોઈ કહે કે ધર્મીને પણ કોઈ ઈચ્છા આદિ વૃત્તિ દેખાય તો છે, ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે વર્તમાન પીડા સહી શકાતી નથી, તેથી તેને મટાડવાના ઈલાજની વાંછા સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહના ઉદયને લીધે હોય છે. પરંતુ તે વાંછાનો કરતા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો તે જ્ઞાતા જ રહે છે. કર્મનો ઉદય આવ્યો છે તો આવ્યો છે એને એ જાણે છે, અને પોતાથી વર્તમાનમાં એ પીડા સહી શકાતી નથી એટલે એ જાણે છે છતાં પણ, એટલે બીજી રીતે કહીએ તો પોતાના પુરુષાર્થની જેટલી નબળાઈ છે માટે એ રાગરૂપ થાય છે, એ ઈચ્છારૂપ પણ થાય છે, પણ એમાં એ ઈચ્છારૂપ થાય છે તેમાં એને કાંઈ ઈષ્ટ પણ લાગતું નથી કે ના ના બરાબર છે, અથવા તો ફરીથી પણ આવું થાય તો સારું, એ દ્વારા મને આનંદ મળે છે એવું કાંઈ નથી. પણ ચારિત્ર મોહના ઉદયને કારણે જેવા કર્મના ઉદય આવે અને એ વખતે હજી પોતાનું વીર્ય એટલું ઉલસ્યું નથી કે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરી લે, એટલે પૂર્ણ દશાને પ્રાપ્ત હજી કરી શકે એવો પુરુષાર્થ નથી ઉપડ્યો, તો જ્ઞાનીને પણ એવી ઈચ્છા થાય છે. એટલે કહે છે કે વર્તમાન પીડા સહી શકાતી નથી, તેથી તેને મટાડવાના ઈલાજની વાંછા ઈચ્છા સમ્યક દ્રષ્ટિને થાય છે, અને એનું કારણ ચારિત્ર મોહના ઉદયને લીધે હોય છે. એટલે ચારિત્ર મોહની કર્મનો તો ઉદય છે એ તો એક વાત રહી, એ તો બહારની વાત રહી, પરંતુ એ વખતે જ્ઞાનીની એવી દશા થાય છે, એ ઉદય સાથે એ જોડાય એટલી એના પુરુષાર્થની નબળાઈ છે. છતાંય એને એ જાણે છે, જ્ઞાતા ભાવે એને જુએ છે કે આ થઈ રહ્યું છે એ કાંઈ ઇચ્છનીય નથી છતાં થાય છે, એ કાંઈ ધર્મ નથી છતાં થાય છે, એ કાંઈ મુક્તિનો માર્ગ નથી છતાં થાય છે. એટલે એ માટે તો એને પ્રાયશ્ચિત જ હોય છે, એને એમાં ઇષ્ટપણું નથી કે આ બરાબર થઈ રહ્યું છે એવું એને જસ્ટિફિકેશન પણ નથી. એટલે એ વાંછાનો કરતા પોતે થતો નથી, અને કર્મના ઉદયને કારણે થાય છે પોતાના પુરુષાર્થની એ વખતે એટલી નબળાઈ છે એમ જાણીને કે એની નિજરાજ કરે છે. કેમ કે કર્મફળનો ઉદય આવ્યો છે તો એ તો ખરી જવાનું જ છે, એટલે નિજરા તો થાય જ છે, અને આ વખતે જ્ઞાની એનો જ્ઞાતા થઈને રહે છે એટલે એમ એને અતિઅલ્પ બંધ પડે છે. એટલે એમ કહ્યું કે એને નિજરાજ થાય છે, દ્રષ્ટિની મુખ્યતાથી એમ કહ્યું કે એને બંધ પડતો નથી. અને જ્ઞાન અપેક્ષાએ જો વિચાર કરીએ તો જ્ઞાન અપેક્ષાએ એટલે કે જ્ઞાન કથનથી વિચારીએ તો એને પણ અલ્પ બનતો થાય છે. આગળ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્મી
એને કહીએ કે જે ઈચ્છાનો કરતા નથી. ઈચ્છા એ રાગ છે, ઈચ્છા વિભાવ છે, અને વિભાવ એ દુઃખ છે. તો એવા દુઃખનો કરતા ધર્મી શા માટે થાય? ધર્મી તો નિરંતર અતિન્દ્રિય આનંદનું પરિણમન કરવા વાળો અને અતિન્દ્રિય આનંદના સ્વાદને ભોગવવા વાળો છે. તે વિભાવનો દુઃખનો કરતા શા માટે થાય? એટલે કે ન જ થાય. આવું જૈન દર્શનનું સ્વરૂપ છે. આગળ પાંચમા પેરેગ્રાફમાં કહે છે કે તે વાંછાનો કરતા પોતે થતો નથી, કરતા થતો નથી. વાંછા થાય છે તો એને જાણે છે, પણ એનો એ કરતા થતો નથી, એનો રૂચિપૂર્વક કરતા થતો નથી. એમાં ઇષ્ટબુદ્ધિપૂર્વક સારું છે એમ જાણીને એનો કરતા થતો નથી, એ કરવા લાયક છે એમ જાણીને એનો એ કરતા થતો નથી, એ પોતે કરી શકે છે એમ જાણીને એ કરતા થતો નથી. જો કરતાપણું કઈ રીતે હોય છે એનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણને એમ છે કે એ સારું છે માટે હું કરું, આપણને એમ છે કે હું કરી શકું છું માટે કરું, એ કરવા લાયક છે માટે હું કરું, એ કાર્ય મારું છે માટે હું કરું, એમ કરું 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 કરું. એ કરવાપણાનો જે ભાવ અંદરમાં જે પડ્યો છે એ અનાદિનો છે. જૈન દર્શનમાં એક જ વાત છે કે તું તારા સ્વભાવ ભાવ સિવાય બીજા કોઈનો કરતા છે જ નહીં. તું કોઈ શુભાશુભ ભાવનો કરતા નથી, પર પદાર્થની પર્યાયને બદલવા વાળો તું કરતા નથી. આ વાતની મુખ્યતા છે. પછી એમાં એમ કહેવામાં આવે કે ના, એ તો નિસ્વાર્થ ભાવે કરવામાં આવે છે એમ, એવી બધી વાતો કરવામાં આવે, પણ એ કરતા પણ જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી એને સ્વરૂપની દ્રષ્ટિ થતી જ નથી. એટલે જૈન દર્શન બીજા દર્શનથી આ રીતે જુદું પડે છે કે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવ સિવાય બીજા અન્યનો કરતા છે જ નહીં. આ મહત્વની વાત છે. એટલા માટે જૈન દર્શનમાં ક્યાંય ઉપદેશાત્મક કથન છે જ નહીં કે તમે આમ કરો આમ કરો આમ કરો આમ કરો 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 કરોની વાત છે જ નહીં. કરવું એ તો મરવું છે. હું કરું હું કરું હું કરું એ જ મિથ્યા જ્ઞાન, જેમ સકટનો ભાર સ્વાન તાણે. નરસિંહ મહેતા પણ આ વાત તો કહેતા હતા. જે અજ્ઞાન છે, કરવાનો ભાવ છે, એ અજ્ઞાન છે, મોટું અજ્ઞાન છે. એટલે કરવાની વાત તો છે જ નહીં. કરતા ભાવ ને જૈન દર્શને બહુ સરસ રીતે સમજાવ્યો છે કે પોતે પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે થાય છે એ જ એનું કરતાપણું છે, બીજે ક્યાંય એનું કરતાપણું છે જ નહીં. પરમા એ કાંઈ કરી શકતો જ નથી, પરમા એ કાંઈ કરી શકતો જ નથી. સ્પૃહા વિના, કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વિના આમ કર તેમ કર, આવી બધી વાતો બીજા દર્શનમાં આવે છે. ફળની આશા રાખ્યા વગર તું આમ કર, નિસ્વાર્થ ભાવે આમ કર. પણ ભાઈ તું કરી શકતો નથી, પછી ક્યાં કરવાની વાત રહી? તું કરી શકતો નથી ને તું કર એવો ઉપદેશ કોણ આપે? જે જ્ઞાની પોતે વાત જાણે છે કે પોતે કાંઈ કરી શકતો નથી અને છતાં એવો ઉપદેશ આપે કે તું આમ કર તેમ કર એવો કરવાનો ઉપદેશ આપે? એટલે જૈન દર્શનની અંદર એ વાત છે જ નહીં. એ અન્ય દર્શનમાં એ વાત પડી છે, કેમ કે એમને કર્તૃત્વ પડ્યું છે. એમના ધર્મમાં ઉપદેશાત્મક કથનો છે અને એનું કારણ પણ એ જ છે કે મૂળ માન્યતામાં ફેર છે કે આ જગતનો કોઈ ઈશ્વર કરતા છે, ઈશ્વર કરી શકે છે. એટલે ઈશ્વર અમુક પ્રકારના કાર્યો કરે, જગતનું નિયમન કરે, જગતની રચના કરે, આ બધું કરી શકે તો પછી મનુષ્ય પણ કાંઈક કરી શકે, પશુઓ પણ કાંઈક કરી શકે. એટલે કરતાપણું તો એમને પડ્યું જ છે. કરતાપણું એ એમને મૂળમાં પડ્યું છે, એ બેઝિક વસ્તુ છે. જગતને ઈશ્વરે બનાવ્યું, જગતનો કરતા ઈશ્વર છે, આ વાતથી તો એ લોકો શરૂઆત કરે છે. અને જૈન દર્શન એનાથી બિલકુલ તદ્દન વિરુદ્ધ વાત કરે છે કે આ જગતને કોઈ ઈશ્વરે બનાવ્યું નથી, એનો કોઈ ઈશ્વર કરતા નથી. જગત અનાદિથી છે 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 ને છે. જે છે એને કોણ બનાવે? જે છે એનો નાશ પણ ન થાય. એટલે કોઈએ આ જગતને બનાવ્યું નથી. જીવ ઉત્પન્ન થતા નથી, જીવ છે 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 ને છે. અનંતા અનંત જીવો છે, અનંતા આનંદ પૂતગળો છે. આ બધું છે છે ને છે અને બધું અવિનાશી છે, એનો નાશ થતો નથી. ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ.
એટલે જૈન દર્શનમાં આ મોટી વાત છે. અકર્તા ભાવની વાતને જ્યાં સુધી યથાર્થ સમજવામાં નહીં આવે, અને સર્વધર્મ સમાન અને પેલા ધર્મમાં જે વાત કરી એ પણ બરાબર છે અને એમનો પણ કહેવાનો અર્થ આમ છે, આવી બધી જે વાહિયાત વાતોની સાથે રહીને જૈન દર્શનને સમજવા જશે તો એ નહીં સમજી શકે. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું છે એને તો જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજી કોઈ વાણીનો સ્વીકાર ન હોય તો જ સમ્યક દર્શન પ્રાપ્ત થાય. બાકી બધી જગ્યાએથી કંઈક કંઈક હું લઈ લઉં એમ કરી અને મિથ્યા દ્રષ્ટિઓની વાણીને એ ગ્રહણ કરી અને એના ગમે તે અર્થ કરે એ વાત બરાબર નથી. જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે પરમ સત્ય છે જ નહીં, કેમ કે ભગવાને એ પરમ સત્યને પોતે પોતાના પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કર્યું. કેવી રીતે પ્રાપ્ત કર્યું? તો કે પોતાનો સ્વભાવ જ એવો સર્વજ્ઞ સ્વભાવ છે, અને સર્વજ્ઞ સ્વભાવ છે એટલે એ સર્વજ્ઞતા અંદરમાંથી એમને આવી અને એ એમણે પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરી, એટલે કે એનું લક્ષ કરીને એમાં લીનતા કરીને સ્થિરતા કરી અને મિથ્યા માન્યતાઓનો ધ્વંસ કર્યો. પૂર્ણતા પ્રગટ થઈ એટલે સહજ રીતે જ ઓમકાર ધ્વનિ છૂટી અને એમાંથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વર્તમાનમાં પણ મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે, એમની ઓમકાર ધ્વનિ છૂટે છે અને ગણધર ભગવાન એમાંથી આગમનની રચના કરે છે. એ જ્ઞાન, એ અદભુત જ્ઞાન કુનકુંદાચાર્ય ભગવાન પોતે સહદેવે ચારણ વિદ્યા દ્વારા મહાવીર ક્ષેત્રમાં જઈને શ્રીમંદર પ્રભુના સમુત્રણમાં 8 દિવસ ગાળીને તથા ત્યાં જે શ્રુત કેવળી હતા એમની સાથે વિચાર વિમર્શ કરીને એ જ્ઞાન અહીંયા લઈ આવ્યા અને એમણે આ શાસ્ત્રોની રચના કરી અને એમાં આપણને એ વાત આપી છે. એટલે જે વાત સમયસારમાં છે એ વાત બીજે ક્યાંય નથી. સમયસાર એ સિમંદર પ્રભુની વાણી છે એમ કહીએ, તેમાં કોઈ અતિશયોક્તિ નથી. એટલે જે કથન જેમ છે તેમ સમજવું. કોઈ ઈશ્વર જગતનો કરતા નથી અને કરતા ભાવ એ જ મોટામાં મોટું અટકવાનું સ્થાન છે. પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે. એટલે જ્ઞાની પોતે જ્યારે પોતાના સ્વરૂપને અનુભવે છે પછી એ બીજા અન્ય ભાવનો કરતા થતો જ નથી. કોઈ ઈચ્છા થઈ તો ઈચ્છાનો પણ એ કરતા થતો નથી. એ ઈચ્છા થઈ છે એને જાણે છે એટલે એનો જ્ઞાતા છે. અહીંયા કહે છે કે તે વાંછાનો કરતા પોતે થતો નથી. કિંચિત રાગનું પરિણમન થઈ જાય તો પણ રાગ વાંછા કરવા લાયક છે એવું ધર્મીને એટલે ચોથા ગુણસ્થાને, પહેલા દરજ્જાના સંકિતીને ચોથા ગુણસ્થાને પણ હોતું નથી. શ્રાવક દશા એટલે 5મા ગુણસ્થાનની અને મુનિ દશા એટલે 6ઠા 7મા ગુણસ્થાનની તો વાત જુદી છે. એ તો કોઈ અલૌકિક ચીજ છે, તેની તો સી વાત. પણ આ તો ચોથે ગુણસ્થાને ધર્મીને પોતાના પુરુષાર્થમાં હજી કમજોરી છે, સાધક દશામાં છે, તો કોઈ વાંછા થઈ આવે છે તો પણ તે વાંછાનો તે કરતા થતો નથી, એનો સ્વામી થતો નથી. એમ અહીંયા કહેવું છે. પૂર્ણ આનંદમય ચૈતન્ય નિધાન આખું દ્રષ્ટિમાં પ્રતીતિમાં આવ્યું પછી બીજાની વાંછા સુકરવા થાય. ભગવાન આત્મા પરિપૂર્ણ છે એવો એ દ્રષ્ટિમાં આવ્યો, એનો અનુભવ થયો, એની પ્રતીતિ થઈ પછી એને બીજાની વાંછા સુકરવા થાય. બીજાની વાંછા થાય જ નહીં, બીજું સુકરવા એ જ છે. અંદરમાંથી આવતા અતિન્દ્રિય અલૌકિક આનંદનું વેદન જેને થયું છે એને બીજી શું ઈચ્છા થાય. આગળ અહીંયા 496માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે તે વાંછાનો કરતા પોતે થતો નથી. કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે, માટે વાંછાકૃત બંધ તેને નથી. પોતે ચેતૈતા છે ને તો કિંચિત રાગ થાય છે, તેને કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા રહે છે. ચેતૈતા છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. જો ચેતૈતા શબ્દ જે છે એને માટે 85મી કાયની અંદર બહુ સરસ વાત કરવામાં આવી. નિશ્ચય અપેક્ષા અને વ્યવહાર અપેક્ષા એ ચેતૈતા કેવો છે, બહુ સુંદર વાત છે. 27મી ગાથાની અંદર આત્મા વિશે 9 વાત કહેવામાં આવી છે અને એનો સ્વાધ્યાય આપણે ટેમ્પામાં લીધો હતો.
લોકોને કદાચ અઘરું લાગ્યું, ખબર નહીં મને કે કેમ અઘરું લાગ્યું, પણ ફરીથી પણ પાછા હવે આ રવિવારે લઈશું. પહેલા અને ત્રીજા રવિવારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ ઈસ્ટર્ન ટાઈમ 11 વાગે સવારે. તો આ વખતે ફરીથી વાત લેવાના છીએ. થોડું ધીમે ધીમે બધા જ નવે નવ વાતને આપણે ફરીથી સમજાવશું, નિશ્ચયથી ને વ્યવહારથી બંને રીતે. એમાં ચેતૈતાની જે વાત લીધી છે, એમાં ચેતૈતા એટલે જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાનવાળો એમ કરીને વાત લેવામાં આવી છે કે નિશ્ચયથી તો એ જ્ઞાન સ્વરૂપ જ છે, ચેતન સ્વરૂપ છે, કે બે પણ એમાં છે જ નહીં. ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, આત્મા અને જ્ઞાન જુદા છે જ નહીં. એટલે એ નિશ્ચયથી એ ચેતૈતા, ચેતૈતા એટલે જ્ઞાન સ્વરૂપે જ છે, જ્ઞાન ને આત્મા એક જ છે, એ ચેતૈતા. અને વ્યવહારથી એમ કહેવાય કે જ્ઞાન વાળો છે, ચેતૈતા એટલે એ જ્ઞાન કરવા વાળો છે કે જ્ઞાની છે, એ વ્યવહારથી કહેવાય. પણ નિશ્ચયથી તો એ જ્ઞાન એ જ આત્મા છે, આત્મા એ જ જ્ઞાન છે. એવો ભગવાન આત્મા ચેતૈતા છે એટલે જ્ઞાન કર્યા વગર રહેશે? કોઈ કોઈ ક્ષણ એવી છે કે જ્યારે આ ચેતૈતા ચેતે નહીં એટલે જ્ઞાન કરે નહીં, એવી કોઈ ક્ષણ હોય, કોઈ સમય એવો હોય કે જ્યારે એ જ્ઞાન ના કરે? એનો સ્વભાવ છે, એનું સ્વરૂપ જ એવું છે, તો પછી એ જ્ઞાન કરે જ છે. તો અત્યારે એને કોઈ વાંછા થઈ, ઈચ્છા થઈ, તો એનું પણ એ જ્ઞાન કરે છે, એમ ગુરુદેવનું સમજાવવું છે. ગુરુદેવે શું વાત કરી કે પોતે ચેતૈતા છે ને, પોતે જ્ઞાન કરે એવો જ્ઞાન સ્વરૂપ છે ને, તો પછી રાગ થાય છે, કર્મનો ઉદય છે, એને પણ એ જાણે છે અને એનું એનું જ્ઞાતા રહે છે. આને જૈન સમ્યક દ્રષ્ટિ કહીએ. હા, કેવી સુંદર વાત મૂકી. રાગની વ્યવહારની વાંછા કરે તે સમ્યક દ્રષ્ટિ કેવો? એ તો મિથ્યા દ્રષ્ટિ છે. સુખ ભાવની પણ વાંછા કરનારો છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. સુખ ભાવની વાંછા હોય નહીં, સુખ ભાવ તો થઈ જાય અને છતાંય જાણે કે આ પોતાના પુરુષાર્થની નબળાઈ છે, પોતે તો જ્ઞાયક છે. અહીંયા ગુરુદેવ સમાલોચના કરતા હવે વાત કરે છે કે જો પહેલા બોલમાં એટલે કે 229મી ગાથામાં પહેલા અંગની વાત કરીને, સમ્યક દ્રષ્ટિના 8 અંગમાંથી પહેલા અંગની વાત કરી, એટલે નિશંકતી અંગની વાત કરી. ભગવાન આત્મા પૂર્ણ આનંદનો નાથ, પ્રભુ સદા પરમેશ્વર સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ જ પોતાની ચીજ છે, કેમ કે તેમાંથી જ પરમાત્મા થાય છે. પરમાત્મા કઈ બહારથી નથી આવતા. ભગવાન અર્યંત દેવ વિતરાગ સર્વજ્ઞ થયા તો તે ક્યાંથી થયા? શું તે બહારમાંથી એટલે ક્રિયાકાંડથી થયા છે? કોઈ ક્રિયા કરીને એ સર્વજ્ઞ થયા? અંદર આત્મામાં તે રૂપે ચીજ પડી છે, આત્માનું એવું સ્વરૂપ જ છે, સર્વજ્ઞ સ્વરૂપ જ છે, તેમાંથી એ સર્વજ્ઞતા પ્રગટ થઈ છે. આવી જેને પોતાના સ્વરૂપ સંબંધી નિશંકતા થઈ તે ધર્મી છે, તે જ્ઞાની છે, એ વાત 229મી ગાથામાં આવી ગઈ. સમ્યક દ્રષ્ટિ નિશંક છે, કારણ કે બંધનું કારણ એવા જે મિથ્યાત્વ આદિ ભાવો છે, મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ, એ ચારની વાત લીધી, એ ચારેય ભાવોનો એને અભાવ છે. હું પૂર્ણ નથી અથવા રાગનો મને સંબંધ છે એવો સંદેહ જ્ઞાનીને હોય નહીં. હું પૂર્ણ નથી અથવા તો રાગનો મને સંબંધ છે એટલે ભાવકર્મ છે, દ્રવ્યકર્મ છે, આવો કાંઈ પણ એને સંદેહ છે એમ જો હોય તો સમજવું કે એ જ્ઞાની નથી. આવો સંદેહ જ્ઞાનીને હોય નહીં, આવા સંદેહનો જ્ઞાનીને તો અભાવ છે. જ્ઞાનીને કોઈ સંદેહ નથી, કોઈ શંકા નથી કે પોતે પરિપૂર્ણ છે, એમાં કોઈ શંકા નથી. પોતે આ રાગથી જુદો છે, પોતે વિભાવથી જુદો છે, પોતે આ દ્રવ્ય અને ભાવકર્મથી પણ જુદો ભગવાન આત્મા જ્ઞાયક છે, એ વાતમાં એને કોઈ શંકા નથી, એ નિશંક છે, એને સર્વ સંદેહનો નાશ થઈ ગયો છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મીને પોતાના પૂર્ણ જ્ઞાન આનંદ સ્વરૂપમાં નિશંકતા છે, કારણ કે હું અપૂર્ણ છું અને હું રાગના સંબંધ વાળો છું એવા સંદેહનો તેણે નિજ સ્વરૂપના લક્ષ્યે નાશ કરી દીધો છે. જો નાશ કઈ રીતે થાય? નાશ કઈ કરવાની વસ્તુ નથી, એ ઉત્પન્ન જ થતો નથી.
કોઈ શંકા છે અને પછી એનો નાશ થઈ એમ વાત નથી. ખરેખર તો આવા સંદેહ હવે એને થતા જ નથી. શા માટે નથી થતા? કેમ કે એણે નિજ સ્વરૂપનો આશ્રય કર્યો છે, પોતાના નિજ સ્વરૂપનું એણે લક્ષ કર્યું છે અને એવા નિજ સ્વરૂપમાંથી પ્રગટ થતા નિધાન એને લીધે એને હવે એવા અપૂર્ણતાના અને રાગના ભાવ થતા જ નથી. એટલે એ નિસંદેશ છે, એ શંકા વિનાનો છે. એમ એને શંકાઓનો નાશ થયો છે. પોતાના સ્વરૂપને જાણ્યું છે એટલે શંકાઓનો નાશ થયો છે. પોતે પૂર્ણ આનંદ સ્વરૂપ અને વિદ્રાગ સ્વરૂપ જ છે અને પર્યાયમાં જે આનંદ અને વિદ્રાગતા આવે છે તે અંદર નિજ સ્વરૂપના આશ્રયમાંથી જ આવે છે. આવી દઢ પ્રતીતિ ધર્મીને થઈ છે તેથી તે બહારના ક્રિયાકાંડ આદિ સર્વ પર સ્વભાવો પ્રતિ નિરઉત્સુક છે, એમાં એને ઉત્સાહ નથી, નિર્વાંચક છે, એની વાંચા કરતો નથી. એટલે આ નિશંક અને નિકાંક્ષ એ બે ની વાત કરી. હજી પણ આગળ વાત કરે છે 497માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં નિકાંક્ષિત ની વાત આગળ વધારીને સમજાવતા કહે છે કે નિકાંક્ષિત ગુણમાં એમ આવ્યું કે હું પોતે જ પોતાથી પરિપૂર્ણ છું તો મને અન્ય પદાર્થની શું અપેક્ષા છે, મારે અન્ય પદાર્થની શું જરૂર છે. બીજામાં એવી વાત આવી એટલે 230મી ગાથામાં એ વાતની મુખ્યતા રહી કે હું પોતે જ પોતાથી પરિપૂર્ણ છું તો મને અન્ય પદાર્થની શું ઈચ્છા થાય, મને અન્ય પદાર્થ મેળવવાથી શું મળવાનું છે, મારે એની શું જરૂર છે, મને તો બધું પોતાને સ્વયં પ્રાપ્ત જ છે, મને અન્ય પદાર્થથી શું લાભ છે, એનાથી મારે શું કરવું છે. આમ પોતાની પરિપૂર્ણતાના ભાનમાં ધર્મીને પર પદાર્થની ઈચ્છાનો અભાવ થઈ ગયો છે. હું પરિપૂર્ણ જ છું એમ પરિપૂર્ણની ભાવનામાં ધર્મી જીવ પુણ્ય અને પાપના ફળો પ્રતિ અને અન્ય વસ્તુ ધર્મો પ્રતિ નિકાંક્ષ છે, ઈચ્છા રહિત છે, ઉદાસીન છે, અન્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન છે. આ દયા દાન વ્રત આદિના પરિણામ તેને જે થાય તેના પ્રતિ પણ તે ઉદાસીન છે. એની એ ઈચ્છતો નથી કે આવા પુણ્યના બંધ થાય અને એથી મને કંઈ કામ મળે, કે રાજપાટ મળે, કે ઇન્દ્રાસન મળે, એવી કોઈ એને ઈચ્છા હોતી નથી. આગળ પણ કહે છે કે સમ્યક દર્શનનું ધ્યેય પૂરણ ધ્રુવ પરમાત્મા દ્રવ્ય છે, તે કારણે સંકિતીને કદી શંકા પડતી નથી કે હું પૂર્ણ નથી. તેથી પોતાની પૂર્ણતાની પ્રતીતિના ભાનમાં તેને પોતાના સિવાય પર પદાર્થની ઈચ્છા જાગતી નથી, વાંચા થતી નથી, કાંક્ષા થતી નથી, અને છતાંય વાંચા થાય તો તેનો તે કરતા થતો નથી, એનો એ સ્વામી થતો નથી. આવી વાત છે. આ બે ગુણમાં આવું પડ્યું છે. આ બે અંક કયા ને, એમાં આ વાત છે. નિસંકિત અને નિકાંક્ષિત બે સંકિતિના ગુણ. ગુણ નામ પર્યાય, કેમ કે એ પર્યાયમાં પ્રગટ થયું છે, પર્યાયમાં થયું છે એટલે કહે છે ગુણ નામ પર્યાય. એટલે છે તો પર્યાય પણ ગુણ કહેવાય, અંગ આપણે કહીએ છીએ. આવો માર્ગ છે. આગળ આજ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે ઉપદેશ આપતા ગુરુદેવ આપણને કહે છે, કરુણા કરીને કહે છે, કરે ભાઈ તારું સ્વરૂપ અંદર જોને, તારું સ્વરૂપ અંદર જોને, તારું સ્વરૂપ કેવું છે, અંદર દ્રષ્ટિ કરને, અંતરદ્રષ્ટિ કરી અને જોને તારું સ્વરૂપ કેવું છે. તારા સ્વરૂપની તને ખબર ન મળે તો પછી તું ક્યાં ઉતારો કરીશ, ક્યાં જઈશ, ક્યાં જઈને રહીશ. તારા સ્વરૂપની તને જો ખબર નથી તો તું ક્યાં જઈશ. દેહ તો જોત જોતામાં છૂટી જશે, પછી ક્યાં જઈશ પ્રભુ. પ્રભુ તું પૂર્ણ પ્રભુ છો એવા તારા સ્વરૂપને અંદર જો, એને જોતા જ તને શંકા અને ઈચ્છા મટી જશે, શંકા અને વાંછા મટી જશે. તો આ રીતે આપણે અહીંયા 230 ગાથા પૂરી કરીએ છીએ. હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે.
ગાથા 231. યો ન કરોતિ જુગુપ્સા ચેતયિતા સર્વેષામેવ ધર્માણામ સ ખલુ નિર્વિચિકિત્સ સમ્યક દ્રષ્ટિ નાતવ્ય. ગુજરાતીમાં ગાથા છે. સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો, છિન્મૂર્તિ નિર્વિચિકિત્સ સંકિત દ્રષ્ટિ નિશ્ચય જાણવો. ગાથાના અર્થમાં કહે છે કે જે ચેતયતા બધાએ ધર્મો એટલે કે વસ્તુના સ્વભાવો પ્રત્યે જુગુપ્સા ગ્લાની કરતો નથી, ય ચેતયતા સર્વેષામ એવ ધર્માણામ જુગુપ્સા ન કરોતી, તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ સમ્યક દ્રષ્ટિ જાણવો. સ ખલુ નિર્વિચિકિત્સ સમ્યક દ્રષ્ટિ. જે ચેતયતા બધાએ સ્વભાવો પ્રત્યે વસ્તુના બધાએ ધર્મો પ્રત્યે જ્ઞાની કરતો નથી, જુગુપ્સા કરતો નથી, એ નિશ્ચયથી નિર્વિચિકિત્સ સમ્યક દ્રષ્ટિ જાણવો. ટીકામાં કહે છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે બધાએ વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સાનો તેને અભાવ હોવાથી નિર્વિચિકિત્સ એટલે જુગુપ્સા રહિત છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરાજ છે. કારણ તો એનું એ જ છે. શું કારણ છે? કે એ જ્ઞાયક ભાવમય થયો છે, જ્ઞાયક ભાવમય થયો છે માટે સમ્યક દ્રષ્ટિને બધા વસ્તુના ધર્મ પ્રત્યે વિચિકિત્સા નથી, જુગુપ્સા નથી, જ્ઞાની નથી. આ ગંદુ છે, આ ખરાબ છે એવી જ્ઞાની નથી. આ દુર્ગંધ મારે છે, આ આવું છે, આ આવું છે એમ વસ્તુઓ દ્રવ્યો પદાર્થો જે છે એના પ્રત્યે જ્ઞાની નથી. શરીર હોય તેમાંથી દુર્ગંધ આવતી હોય એટલે એના પ્રત્યે એને, જેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય એના પ્રત્યે એને નાકનું પહેરવું ચડી જાય કે આ તો દુર્ગંધ મારે છે, કંદુ છે. કેમ કે એ જાણે છે કે તો વસ્તુનો સ્વભાવ છે, એટલે કે પૂતગળ છે, એ પૂતગળ છે એનું પરિણમન છે, અને પૂતગળના પરિણમન જે થાય તે થાય, એમાં બીજાને શું, એમાં કોઈને કાંઈ નથી. એ પૂતગળના પરિણમન છે, એમાં જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, એમાં એને શું, બીજાને શું હોય. કોઈ અન્યને કોઈ પ્રકારના ભાવ થતા હોય તેથી એના પ્રત્યે એને વિચિકિત્સા થાય એમ બનતું નથી. એ વાત અહીંયા કરી છે. કેમ કે એની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર છે, ધ્રુવ ઉપર છે, અને પોતે ભગવાન આત્મા જ્ઞાયક ભાવમય થયો છે. હું તો ત્રિકાળ જ્ઞાયક 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 છું, મને આ બધું ક્યાં સ્પર્શે છે, આ બધું મને ક્યાં નડે છે, આ બધું મને કાંઈ કરવા વાળું છે જ નહીં, એનાથી પોતે તો અલિપ્ત છે. આવું ભેદ જ્ઞાન એને કરવું પડતું નથી, એ સતત એવું ભેદ જ્ઞાન એને વર્તે છે. એટલે એવા જ્ઞાયક ભાવમયપણાને લીધે વસ્તુના ધર્મો પ્રત્યે, કોઈ પણ પ્રકારે વસ્તુના ધર્મ કંઈક જાત જાતના હોય તો શું થઈ ગયું, હોય તો હોય એના પ્રત્યે એને કાંઈ વિચિકિત્સા થતી નથી, જુગુપ્સા થતી નથી, ગ્લાની થતી નથી. અને ક્યારેક એવી ગ્લાની જોવામાં આવે છે તો પણ શું, એને એ રૂચિપૂર્વક એની એ નિંદા કરે છે કે એની ગ્લાની કરે છે કે એનો તરફ દ્વેષ કરે છે એવું કંઈ હોતું નથી. એ માત્ર એને જાણે જ છે, એને એ જાણે જ છે. હવે એ કયા કયા ભાવ છે એની પણ અહીંયા વાત લીધી છે. ભાવાર્થમાં પંડિતજીએ એ વાત અહીંયા સમજાવી છે. ટીકામાં આ વાત કરીને કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે બધાએ વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સાનો તેને અભાવ હોવાથી જુગુપ્સા રહિત છે, તેથી તેને વિચિકિત્સાકૃત
બંધ નથી, જ્ઞાનીકૃત બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. એક વાક્યમાં બધું કહી દીધું. હવે પંડિતજી એને સમજાવતા કહે છે કે સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે, અર્થાત ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો એના પ્રત્યે, તથા આ વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે, જેમાંથી દુર્ગંધ મારતી હોય કે ન મારતી હોય, આંખથી જોતા ન ગમે એવું હોય, ગંદુ લાગતું હોય, એ બધા પ્રત્યે બંને સાથે લીધા છે. આ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા આ બધા પદાર્થો, વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે, એના પ્રત્યે જુગુપ્સા કરતો નથી. કોણ? સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે. આ બધા ધર્મો કોના છે? આત્માના ધર્મો નથી. આ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ બધું, આ જે ભાવ, આ પરસેવા થવા ને આ ગંદુ લાગવું ને આ વિષ્ટા ને આ નાકમાંથી પાણી નીકળતા હોય ને આ બધી જે વસ્તુઓ જે છે એ બધા કોના ધર્મ છે? એ બધી મલિનતાઓ એ બધી કોની છે? કે આત્માની નથી, એ તો વસ્તુના ધર્મો છે. એ પૂદગળ પદાર્થો છે એની વાત છે, અથવા તો પૂદગળ પદાર્થોની જે દશા છે એના તરફના એ ભાવ છે. ક્ષુધાનો ભાવ, તૃષાનો ભાવ, આ બધા ભાવ, ઉષ્ણ શીત બધા ભાવ અને પદાર્થોના પરિણામનો, એ વિસ્તારરૂપે પરિણમન થતું હોય, મલિનતા રૂપે પરિણમન થતું હોય, કે કોઈક રીતે લોહી રૂપે ગમે તે રીતે પરિણમન થતું હોય, કે જેને જોઈ અને સામાન્ય રીતે ગ્લાની થાય, જુગુપ્સા થાય, નાકના ટેરવા ચડી જાય, આ ગંદુ, આવું, આ તેવું, દુર્ગંધ મારે છે, આમ છે, તેમ છે, એવું જેના પ્રત્યે સામાન્ય લોકોને થાય છે, તો એના પ્રત્યે સમ્યક દ્રષ્ટિને જુગુપ્સા થતી નથી, ગ્લાની થતી નથી. જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે તો પણ પોતે તેનો કરતા થતો નથી. કર્મના કારણે, કર્મનો ઉદય આવે છે તો એને કારણે આવું હોય તો પણ એનો એ કરતા થતો નથી. તેથી જુગુપ્સા કૃત કર્મનો બંધ નાનીને થતો નથી, પરંતુ એ કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી છે તો એવા સંયોગ, એવો રસ એ આપી અને પછી એ ખરી જાય છે, એની નિજરા થઈ જાય છે. આ રીતે જ્ઞાનીને નિજરા થાય છે. કેમ કે એવી જુગુપ્સા થાય એવી કર્મની પ્રકૃતિનો ઉદય આવ્યો છે અને છતાંય જ્ઞાની એનો સ્વામી થતો નથી, એનો કરતા થતો નથી. એટલે એ તો પ્રકૃતિ એનો રસ આપીને, એનું ફળ આપીને ખરી જાય છે, નિજરા થઈ જાય છે, અને જ્ઞાનીને નવા બંધ પડતા નથી. આમ જ્ઞાનીને નિજરા થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7, એમાં પાના નંબર 499 ઉપર વાત કરે છે. સમકીતીને જેમ પેલા અગાઉ કહ્યું કે પરની વાંછા નથી, પરની ઈચ્છા નથી, એ નિસંકતી છે, એ બધી વાત કરી, તેવી રીતે એને પર પદાર્થના પ્રત્યે કોઈ બીજો દુર્ગંછાનો કે દ્વેષનો કે ગ્લાનીનો ભાવ પણ નથી, એની અહીંયા 231 ગાથામાં વાત કરવામાં આવી છે. ગુરુદેવ અહીંયા પ્રવચનમાં એ વાત કરે છે. આપણે પાના નંબર 500 ઉપર બીજા પેરેગ્રાફમાં લઈએ. ગુરુદેવ કહે છે કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક નાયક ભાવપણાને લીધે બધાય વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સાનો તેને અભાવ હોવાથી નિર્વિચિકિત્સ એટલે જુગુપ્સા રહિત છે. શું કહ્યું? કે દુર્ગંધમય અસૂચિ શરીર હોય, કે વિષ્ટા આદિ દુર્ગંધમય પદાર્થો હોય, કે નિંદા આદિના કઠોર વચન હોય, તો તેના પ્રત્યે સંકિતીને દ્વેષ થતો નથી, દુર્ગંછા થતી નથી. જેમ પ્રશંસાના વચનો પ્રત્યે એને વાંછા થતી નથી, ઈચ્છા થતી નથી, તેમ ધર્મીને નિંદાના વચનો પ્રત્યે દ્વેષ થતો નથી. આવો ધર્મ છે. પ્રથમ દરજ્જાના જૈન સંકિતીને પણ આવો ધર્મ હોય છે, એટલે કે ચોથા ગુણથાને પણ આવી વાત છે. બધાએ વસ્તુ ધર્મો પ્રત્યે એમ કહ્યું છે ને, એટલે શું? એટલે કે પોતાની વસ્તુનો ધર્મ તો જણાયો છે. પોતાની વસ્તુ તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, એ તો એ જાણે છે, પરંતુ હવે પોતાના સિવાય બીજી વસ્તુના ધર્મો અર્થાંત
ક્ષુધા તૃષા ઠંડી ગરમી શરીરના રોગ વિષ્ઠા આદિ મલિન દ્રવ્યો નિંદા આદિ કઠોર વચનો એ સર્વ પરદ્રવ્યના ધર્મો પ્રત્યે ધર્મીને કોઈ દ્વેષ બુદ્ધિ નથી એના પ્રત્યે દોષ બુદ્ધિ નથી. બધાએ વસ્તુ ધર્મો કયા તો બધાએ એટલે કે પોતાના આત્મા સિવાય બધા, પોતાના આત્મા સિવાય બધા એ બધાએ વસ્તુ ધર્મો એના પ્રત્યે આ ધર્મીને દ્વેષ બુદ્ધિ નથી, દોષ બુદ્ધિ નથી, ગ્લાની નથી, વિચિકિત્સા નથી. આત્માના સ્વરૂપનું તો તેને ભાન થયું છે તેથી તે નિજ સ્વરૂપમાં તો શંકા વિનાનો છે, નિશંક છે, અને તેથી તેને પોતાના સિવાય બીજી જેટલી વસ્તુઓ છે તે સર્વ પ્રત્યે એમાં કોઈ અપવાદ તરીકે રહી જાય એમ નહીં, સર્વ પ્રત્યે એને દ્વેષનો કે ગ્લાનીનો કે દુર્ગંછાનો જુગુપ્સાનો ભાવ નથી. દરેક પ્રત્યે એને પોતાના સિવાય જેટલી પણ વસ્તુ છે જે પણ ભાવ છે સ્વભાવ ભાવ સિવાય અન્ય કે બીજાના હોય કે પોતાના હોય એ બધા પ્રત્યે એને કોઈ જ્ઞાનીનો ભાવ નથી. શરીર જે સાથે પોતે રહ્યો છે એ હોય કે બીજાનું શરીર હોય, પદાર્થો પોતાની સમીપમાં આવ્યા છે એ હોય કે અન્યની સમીપમાં હોય એ હોય, ગમે તે હોય, અન્યની વાણી હોય, કોઈની પણ બીજાની વાણી હોય, તો પણ એના પ્રત્યે એને દુગુંછાનો ભાવ, જુગુપ્સાનો ભાવ થતો નથી. એ કઠોર વચન હોય ગમે તે હોય. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિને બધાએ વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે, જુગુપ્સા નથી. સડેલા કૂતરા આદિ હોય અને ગ્લાની થઈ આવે એવી દુર્ગંધ મારતા હોય તો પણ ધર્મીને તેના પ્રત્યે જુગુપ્સા થતી નથી. કેમ નથી થતી? કેમ કે એ પરદ્રવ્યના ધર્મ છે, એ પરદ્રવ્યની પર્યાય છે એમ એ જાણે છે. પોતાથી એ જુદું છે, પોતાને એની સાથે કાંઈ સંબંધ નથી, પોતાને એ કોઈ રીતે નુકસાન પહોંચાડતું નથી કે લાભ કરતું નથી, એટલે એના પ્રત્યે એને કોઈ ભાવ નથી. દુર્ગંધ આદિ પદાર્થો તો જડના છે અને એ જડમાં રહી, દુર્ગંધ પણ જડની જડમાં છે, એ આત્મામાં ક્યાં આવે જ છે? આત્માને ક્યાં કાંઈ કોઈ રીતે સ્પર્શે છે કે નુકસાન પહોંચાડે છે? આત્મા તો પૂર્ણ આનંદ અને જ્ઞાનનું ભીમ છે. આવું જાણતા જ્ઞાનીને બધાએ વસ્તુ ધર્મો પ્રત્યે દુર્ગંછા કે જુગુપ્સા થતી નથી. આ સમ્યક દ્રષ્ટિ ધર્મીનું લક્ષણ. જેમ તેને અનુકૂળ વિષયો પ્રત્યે પ્રેમ નથી, ઈચ્છા નથી, ઇષ્ટ બુદ્ધિ નથી, તેવી રીતે પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ પણ નથી. અનુકૂળ પ્રત્યે પ્રેમ અને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ એમ જ્ઞાનીને નથી. વિતરાગ માર્ગની આવી કોઈ અદભુત લીલા છે. 501માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિજરાજ છે. જ્ઞાની વિચિકિત્સા રહિત છે. ગમે તેવા નરક આદિના પ્રતિકૂળ સંયોગોના ઢગલામાં પડ્યો હોય તો પણ જ્ઞાનીને દુર્ગંછા, દ્વેષ કે અણગમો થતો નથી, કોઈ અણગમો નથી. ચારિત્ર મોહના નિમિત્તને વશ થતાં ક્યારેક જરાક ભાવ થઈ આવે છે, છતાં તેનો તે કરતા નથી, એનો સ્વામી નથી, માટે જ્ઞાનીને દ્વેષ નથી, વિચિકિત્સા નથી, તેથી તેને વિચિકિત્સાકૃત કર્મબંધ પણ નથી, નિજરાજ છે. જરાક એવા પરિણામ પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે થયા હોય તો પણ એનો એ કરતા નથી, અને એવા પરિણામ થયા છે એ તો ફળરૂપે થયા છે એટલે તો એને ખરી જાય છે, માટે નિર્જરાજ થાય છે. વાર ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે કે ભૂખ તરસ ઠંડી ગરમી આદિ ભાવો પ્રત્યે કે વિષ્ઠા સડેલા શરીર ઇત્યાદિ મલિન દ્રવ્યો પ્રત્યે કે નિંદાયુક્ત કર્કશ વચનો પ્રત્યે જ્ઞાની દુર્ગંછા, જુગુપ્સા કે દ્વેષ કરતો નથી. મુનિનું શરીર કોઢિયું દુર્ગંધવાળું દેખાય, એવું થઈ ગયેલું લાગે, મલિન દેખાય તો પણ જ્ઞાની જુગુપ્સા કરતો નથી. કેમ કે એ તો
શરીરનો પરનો ધર્મ છે એમ જાણે છે એટલે એને એના પ્રત્યે જુગુપ્સા નથી. છેલ્લા પેરેગ્રાફમાં છેલ્લી લીટીઓમાં કહે છે કે ત્રણ લોકનો નાથ ચિદાનંદ પ્રભુ આત્માનો જેને અંદર પ્રતિભાસ થયો છે, એની પ્રતીતિ થઈ છે, એમાંથી એને ભરોસો પ્રગટ્યો છે, વિશ્વાસ આવ્યો છે, અનુભવ સહિતનો એ વિશ્વાસ છે કે મારું આવું શુદ્ધ ત્રિકાળ નાયક સ્વરૂપ છે, પોતે અખંડ જ્ઞાન જ્યોતિ છે, પોતે સુખનો સાગર છે, એવો એને ભરોસો પ્રગટ્યો છે. એવા એ ધર્મીને આ પર પ્રત્યે દુગંછા કે દ્વેષ કે અણગમો શા માટે થાય? એટલે થતા જ નથી. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો, પાન નંબર 502 ઉપર અહીંયા પ્રશ્ન કરે છે કે બિલકુલ અણગમો થતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, કમજોરીના કારણે કિંચિત એવો ભાવ આવે છે, પણ તેનો ધર્મી કરતા થતો નથી, ને એટલા માટે એને એનાથી બંધ પણ પડતો નથી. એટલે બંધ પડે નહીં એવી એની જ્ઞાતા દ્રષ્ટિ છે, એટલે એમ કહેવાય કે એને અણગમો નથી. કમજોરીના કારણે કિંચિત એવો ભાવ આવે છે, પણ તેનો ધર્મી કરતા થતો નથી, એટલે એ ભાવનો કરતા થતો નથી, માટે તેને અણગમો નથી, એમ એને અણગમો નથી. આવે એવો ભાવ કે આ આવું છે, પછી એને તરત જ એ ખ્યાલમાં આવે છે કે એ તો વસ્તુના ધર્મ છે, એથી શું, એટલે એ ભાવના એ રીતે કરતા થતા નથી. કે આવો ભાવ ભાવ આવ્યો તો એને એ ભાવને એ જાણે છે. જો અહીંયા જ્ઞાતાપણાને થોડુંક સમજવા જેવું છે કે આ કઈ ગંદકી જોઈને એમ થાય કે આ બધું ગંદુ છે, પછી તરત જ એને વિચાર આવે કે આ ગંદુ છે એવો ભાવ કોણે કર્યો? એ ભાવ મારો તો હોય નહીં, હું તો ભગવાન આત્મા ત્રિકાળ નાયક છું, માત્ર જાણું જ છું. એ ભાવનો એક જ્ઞાતા થઈ જાય છે. વસ્તુ પ્રત્યે તો અણગમાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પણ એ ભાવ પણ એ જાણે છે કે આ હું મારા સ્વરૂપના લક્ષ્ય હતો, ત્યાંથી ચલિત થયો એટલે આ વિકલ્પ આવ્યો, એમ એ પોતે જાણે છે. કે પોતે વિચલિત કઈ રીતે થયો છે? તો પોતાના સ્વભાવ ભાવે રહેવાને સ્થાને, પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરવાને સ્થાને, એ પરનું લક્ષ્ય થતા એ એમ વિચલિત થયો કે આ આવું છે, અને એ જે છે એવું જાણવા વાળો પણ પોતે જ છે, એમ એને જાણે છે. વસ્તુ પ્રત્યે પદાર્થ પ્રત્યે તો એને ક્યારેય એવા દુગંછાના ભાવ થતા જ નથી, એટલે એને એમ અણગમો નથી. ક્યારેક એવો ભાવ થતો હોય તો ભાવને પણ એ જાણવા વાળો છે કે આ ભાવ આવ્યો, આ ભાવ વિભાવ ભાવ એ મારો નથી. જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે તો પણ પોતે તેનો કરતા થતો નથી, તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી. પરંતુ પ્રકૃતિ એટલે કે કર્મની પ્રકૃતિ એનો ઉદય આવ્યો છે એટલે રસ દઈને ખરી જાય છે, તેથી નિજરાત થાય છે. જો શું કહ્યું કે પ્રકૃતિના જોડાણમાં જરાક એવો અસ્થિરતાનો ભાવ અણગમો થઈ જાય, પણ તેનો તે કરતા થતો નથી, તેનો માત્ર જ્ઞાતા રહે છે, પોતે જ્ઞાયક છે એમ ભાસ્યું છે ને, એમ એને અંતરમાં વસી ગયું છે ને કે પોતે જ્ઞાયક છે, એ વાત ખસતી નથી, એ વાત કઈ જવાની નથી. પોતે જ્ઞાયક છે તો જ્ઞાયક છે જ, એ વાત તો બરાબર થઈ ગઈ છે, અનુભવ સહિત થઈ છે, તેથી અસ્થિરતાના ભાવનો એ સ્વામી થતો નથી, પણ એનો જાણનારો રહે છે. તેનો અસ્થિરતાના ભાવનો સ્વામી થતો નથી, પણ જાણનારો રહે છે, તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી. પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે, તેથી નિજરાજ થાય છે. અને છેલ્લી 5 લીટીમાં અહીંયા કહે છે કે જ્ઞાનીને બધાએ વસ્તુ ધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે, દ્વેષનો અભાવ છે, અસ્થિરતાવશ કદાચિત કોઈ પ્રકૃતિના ઉદયમાં જરી જોડાય તો પણ તેનું કરતાપણું નહીં હોવાથી તેને બંધ થતો નથી, પણ એ પ્રકૃતિનો ઉદય આવ્યો છે એ હવે ખરી જાય છે અને અશુદ્ધતા પણ ખરી જાય છે, તેથી તેને નિજરા થાય છે. તો આ રીતે અહીંયા આ ગાથા પૂરી થાય છે. અને આપણે 3 અંગોની વાત કરી, 3 બોલ પૂરા થયા. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
કરામ અનંત સુસા